માંગરોળ તાલુકાના વાંકલ ગામે આવેલ પંચકુટીર હોલ ખાતે ધારાસભ્ય ગણપતભાઈ વસાવાના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઓગણીસો સત્યોતેર લાભાર્થીઓને આવાસના મંજૂરી પત્ર અર્પણ કરવા સાથે પ્રધાનમંત્રી આદિ આદર્શ યોજના અને મનરેગા યોજના અંતર્ગત છત્રીસ કરોડના વિવિધ કામોની મંજૂરી અને વર્ક ઓર્ડરનું વિતરણ કરાયું હતું રાજ્ય સરકાર દ્વારા આવાસ યોજનાને ચાલુ વર્ષે વધુ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે માંગરોળ તાલુકાના કુલ ઓગણીસો સિત્યોતેર લાભાર્થીઓને આ યોજના હેઠળ આવરી લઈ રૂપિયા ત્રેવીસ કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી તેમજ કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આદિ આદર્શ યોજના હેઠળ ગામના વિકાસ માટે માંગરોળ તાલુકાના કુલ પચાસ ગામની પસંદગી કરી આઠ કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી જેના વર્ક ઓર્ડરનું સરપંચોને વિતરણ કરવામાં આવ્યું હતું સાથે મનરેગા યોજના અંતર્ગત તાલુકાના ઓગણત્રીસ ગામોમાં માટી અને મેટલ કામ કરવા માટે ચાર કરોડની ગ્રાન્ટ મંજૂર કરાઈ હતી જેના વર્ક ઓર્ડરનું વિતરણ સરપંચોને કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય ગણપતભાઈ વસાવાએ સંબોધન કરતાં જણાવ્યું કે સરકાર છેવાડાના માનવી સુધી આવાસ સહિત વિવિધ સરકારી યોજનાના લાભો પહોંચાડવાની સાથે ગામડાનો વિકાસ થાય અને લોકોને તમામ પ્રકારની માળખાકીય સુવિધા પ્રાપ્ત થાય તેવું આયોજન કરી રહ્યું છે આ પ્રસંગે સ્થાનિક સરપંચો આગેવાનો દ્વારા વિકાસલક્ષી કામગીરી કરનાર ધારાસભ્ય ગણપતભાઈ વસાવાનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સુરત જિલ્લા પંચાયતના સિંચાઈ સમિતિના અધ્યક્ષ અફસલ ખાન પઠાણ જિલ્લા પંચાયતના દંડક દિનેશભાઈ સુરતી તાલુકા પંચાયત પ્રમુખ ચંદનબેન ગામિત ભાજપના પીઢ આગેવાન હર્ષદભાઈ ચૌધરી जिला भाजपना महामंत्री दीपक भाई वसावा वसावांगरो तालुका पंचायत कारोबारी अध्यक्ष महावीर सिंह परम तालुका पंचायत सभ्य डॉक्टर युवराज सिंह सोनारिया मंगरो तालुका संगठन प्रमुख मुकुंद भाई पटेल तालुका पंचायत शासक पक्ष नेता शकुंतलाबेन चौधरी बांधकाम शाखा अधिक मददनीश इजनेर भाविक भाई बलट मनरेगा एपीओ प्रकाश भाई गामित सूरत जिला एसटी टी मोर्चा महामंत्री भाई गामित सहित સરપંચ ઉપસરપંચ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન મોહનસિંહ ખેર દ્વારા કરવામાં આવ્યું હતું